નવસારીના સાંડકુઆ વિસ્તારમાં મંગળવારે સાંજે થતા નવસારી ટાઉન પોલીસ તેમજ એલસીબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટારોનું સ્થળ શોધવાની તજવીજ હાથ ધરી છે નવસારીના સતાપીર વિસ્તારમાં આવેલા ડાયમંડ ટ્રેડ સેન્ટરમાં હીરાની પેઢીના અકાઉન્ટ સુરેશ શાહ મંગળવારે સાંજે સાડા છ વાગ્યે પોતાની એક્ટિવા મોપેડ ઉપર હીરા ભરેલી બેગ લઈને પોતાને ઘેર તરફ જઈ રહ્યા હતા દરમિયાન સંડગુઆ વિસ્તારમાં અજીત સોસાયટી પાસે દેરાસરની નજીક પાછળથી એક નકાબધારી બાઇક સવારે તેમને ધક્કો મારી પાડી નાખ્યા હતા બાદમાં સામેથી બીજા બે મુકાની ધારીઓએ આવીને હીરા એકાઉન્ટન્ટ પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતના અંદાજે 3000 કેરેટ હીરા ભરેલી કાળા રંગની બેગ જૂટવી ઘટના સ્થળેથી ફરાર થયા હતા સમગ્ર ઘટનામાં એકાઉન્ટન્ટ સુરેશ શાહને પગમાં પણ ઈજા થઈ હતી ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસ સહિત એલસીબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે અકાઉન્ટ સુરેશ શાહની પૂછપરછ સહિત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા જેમાં છ એક કેમેરો ચાલુ હોવાથી તેની તપાસ કરી લૂંટારોનું સ્થળ શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા ઘટનાની ગંભીરતાને જોતા સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન પણ નવસાઈ દોડી આવ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લઈ સમગ્ર રેન્જમાં નાકાબંધી કરી વાહન ચેકિંગનો આદેશ આપ્યા હતા જ્યારે ઘટનાને પગલે નવસારીના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે બાદમાં ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં એસોસિએશનના પ્રમુખે વેપારીઓને જોખમ હોય તો સાવચેતી રાખવા અને જોખમ સાથે હોય તો એકલા ન નીકળવાની સલાહ આપી હતી બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી નવસારીમાં હીરા બજારમાં સુરેશભાઈ શાહ નામના વેપારી જ્યારે પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લૂંટારુઓ એમને આંતરીને એમનો જે જોખમનો થેલો હતો એ આંચકીને લઈ લીધો અને એમને પણ સ્કૂટર પરથી પાડી અને ઘસેડી દીધા છે ખરેખર હીરા બજાર માટે આ ખૂબ ખરાબ બીના બનેલી છે અને દરેક મિત્રોને પણ હું હીરા બજારના મિત્રોને પણ એક હું વિનંતી કરું છું કે જ્યારે પણ આપણી પાસે આવું કંઈ જોખમ હોય કે મોટી રકમ હોય તો ક્યારે પણ એકલા ન જવું જોઈએ સાથે કોઈપણને રાખીને પોતાના ઘરે સેફ રસ્તેથી જવા માટે હું ખાસ વિનંતી કરું છું લગભગ સાંજે સાડા છ વાગે સુરેશ એન શાહ પોતાના દુકાનમાંથી સત્તાપીર વિસ્તારમાં દુકાન છે ત્યાંથી પોતાના જો ડાયમંડ રફ ડાયમંડ છે લગભગ સિક્સટી લાખ રૂપીસ વર્તન રફ ડાયમંડ લઈને પોતાના ઘર જ હતા એ રાસ્તામાં દેરાસર છે દેરાસરને એને દર્શન કરવાનું ઊભા હતા અને પછી નીકળતા સમય સામેથી એક મોટરસાઇકલ વાળા મો બંધ કરીને રૂમાલથી બંધ કરીને મોટરસાઇકલ આવીને ઈરાદપૂર્વક ટકરાવીને એને સાથે ઝઘડા કરી દરમિયાન પાછળથી બીજા બે લોકો આવીને એને પાસેથી જો મુદ્દા મળતા એ લૂંટ કરીને ભાગી ગયા હતા એ બાબતે અમે ભાઈ તપાસ ચાલુ છે ડિટેક્શન માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે જી ઇન્વેસ્ટિગેશન ડિટેલ હવે આપો તો તમે તમે મદદ કરો છો બરાબર और इतने इट्स अ वेरी वेरी प्रिलिमिनरी स्टेज यू कैन नॉट आस्क सच क्वेश्चन जी नाकाबंदी शहर में अन्य जिला में सूचना आप दीदा ये बदा चालू है नो वी आर जस्ट शॉर्ट में पूरा कर दीजिए ताकि वी कैन डिवोट आवर टाइम वैल्यूबल टाइम फॉर द इन्वेस्टिगेशन मैंने जैसे पहले बताया लगभग साढ़े बजे ये जो विक्टिम है सुरेश शाह वो खुद के घर दुकान से घर जा रहे थे रास्ता में उनको उनको जो देरा सर में दर्शन करना था दर्शन करके तुरंत निकल रहे थे सामने से एक आदमी रुमाल से मुंह कवर करके आके उनके मोटरसाइकिल से टकराया हीरो मोटरसाइकिल में सामने से सा था टकरा के फिर क्यों मेरे साथ टकराया ऐसे जानबूझ के मतलब ड्रामा करने के नाटक किया था मेन पीछे से और दो लोग आके उनके पास जो डायमंड का जो बैग था लगभग सिक्सटी लैक्स लग और डायमंड वो घर लेके जा रहे थे अपने शॉप से उसको लूट करके इमीडिएटली भागे तो पुलिस स्टेशन में आकर फरिया दिया वी आर परसूमिंग दैट मैटर डिटेक्शन करने के दिशा में